રોડ ખાતે આવેલા એલબી એપાર્ટમેન્ટમાં બેડશીટની દુકાન ધરાવતા સિટીલાઇટના વેપારી સાથે મુંબઈગરાઓએ કરેલી લાખોની છેતરપિંડી અંગે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ચાર ઠગો પૈકી દંપતી અને દલાલને ઝડપી પાડ્યા હતા. સિટીલાઇટ ખાતે રહેતા અરુણકુમાર હલ્લાલકાર રિંગ રોડ ખાતે આવેલ એલબી એપાર્ટમેન્ટમાં બેડશીટની દુકાન ધરાવે છે અને તેમના ત્યાં ગત ઓક્ટોબર 2012ના રોજ મુંબઈના રમેશચંદ્ર શર્મા, તેની પત્ની સુનિતા અને તેનો ભાઈ સુરેશચંદ્ર શર્મા તથા દલાલ સારંગ જનાર્દન ગોપાલકૃષ્ણએ આવી બેડશીટ ખરીદીની તૈયારી દર્શાવી હતી અને તમામે અરુણકુમારને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી 7 દિવસના વાયદા પર 4,80,800 મત્તાની બેડશીટ મુંબઈ મંગાવી હતી. જોકે ત્યારબાદ આરોપીઓએ અરુણકુમારને રૂપિયા આપવામાં ઠાગઢૈયા કર્યા હતા, જેથી લાખોની છેતરપિંડી કરનારાઓ સામે અરુણકુમારે સલાબતપુરા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે ચાર ઠગ પૈકી દંપતી રમેશચંદ્ર અને સુનિતા તથા દલાલ સારંગ જનાર્દનને ઝડપી પાડ્યા હતા, જ્યારે સુરેશચંદ્રની પોલીસે શોધખોળ હાથ ધરી છે. અરુણ મુરારીલાલ હરલાલકા નામના ફરિયાદીએ અહીંયા એક ફરિયાદ આપેલી. એની સુપરફાઇન ક્રિએશન નામની એલબી એપાર્ટમેન્ટની અંદર હોલસેલનો બેડશીટનો વેપાર છે અને એ વેપારના અનુસંધાને ભિવંડીનો કોઈ દલાલ છે, ગોપાલકૃષ્ણ દલાલ છે, એના હસ્તક એ લોકોએ બેડશીટનો ઓર્ડર ભિવંડી આપેલો અને ભિવંડીના બે વેપારીઓ રમેશ શર્મા અને સુરેન્દ્ર શર્મા આ ધંધો કરતા હતા અને એ લોકોએ ફરિયાદી જોડેથી બેડશીટ 1540 બેડશીટ મંગાવેલી અને એ લગભગ 4,80,000 માલ હતો. એ માલના પૈસા નહીં આપેલા એ બાબતની અંદર અરજી આપતા પ્રાથમિક તપાસ કરીને ગુનો દાખલ કરેલો. ગુનો દાખલ કર્યા પછી હકીકત એ રીતની છે કે આ પાર્ટીએ ભિવંડી ટ્રાન્સપોર્ટ મારફતે માલ ભિવંડી મંગાવ્યો અને ભિવંડીમાં માલ બારોબાર કોઈને વેચી દીધો અને એના પૈસા જે છે એ પૈસાની સામે ચેકો આપ્યા, ખાતામાં ઇનસફિશિયન્ટ બેલેન્સ હોવા છતાં ખોટા ચેકો આપેલા અને એ ચેકો સંબંધે કહેવા ગયા ત્યારે બીજો એક ચેક આપેલો, જે ચેક એની વાઇફ સુનિતા શર્માએ સહી કરીને આપેલો. એ ચેક જે બેંકનો હતો એ બેંકની અંદર તપાસ કરી તો આ સુનિતા શર્માનું ખાતું જે બેંકમાં નથી અને એવી બેંકનો આ ચેક આપી દીધેલો, એટલે ચીટિંગ કરવાનો ઈરાદો હતો અને ઈરાદા સાથે આ કામ થયેલું છે એવું પ્રસ્થાપિત થયેલું છે. એ અનુસંધાને તપાસ કરતાં આ રમેશ શર્મા, એની વાઇફ સુનિતા શર્મા અને ગોપાલકૃષ્ણ ત્રણને ભિવંડીથી પકડી લાવેલા છીએ. અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે.